नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम है पार्थ आणंद अने दीपम ज्ञान क्रांति यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 12 साइंस विषय रसायण विज्ञान एट्ले के केमेस्ट्री में प्रकरण 1 एट्ले के घन अवस्था तेनो आपणे अभ्यास करवाना छे। तो विद्यार्थी मित्रों, आज प्रश्न है एट्ले के आ वीडियो में आपणे 4 प्रश्नों समावेश करेल छे। तो ये 4 प्रश्न कया छे, सौ प्रथम तेनी वात करी लईए। तो प्रश्न 1 नी वात करिए तो द्रव्यनी अवस्था विषय लखो, एटले के द्रव्य छे ए कई अवस्था धरावे छे, कई कई अवस्था में तेओ होय छे तेनी आपणे वात करवाना छे। त्यारबाद प्रश्न 2 नी वात करूँ तो घन पदार्थनो वक्रीभवन आंक बधी ज दिशाओमां एक सरखू मूल्य धरावे छे, आ घन पदार्थना स्वभाव विषे टीका करो, शुं ते चिराड गुणधर्म धरावे छे। तो अहीं आपणे जे प्रश्न 2 छे एमां घन पदार्थो वक्रीभवनांक बधी दिशाओमां सरखो होय छे। आपणे जाणे छे के घन पदार्थ होय छे एનો जे वक्रीभवनांक होय छे એ બધી દિશાઓમાં સરખો હોય છે, શું આ ઘન પદાર્થ ચિરાડ ગુણધર્મ ધરાવે છે તેની આપણે આ વિડીયોમાં વાત કરવાના છે। ત્યારબાદ જો પ્રશ્ન 3ની વાત કરું તો સ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણ આપી અવલોકન કરો। તો સ્ફટિકમય પદાર્થ, અસ્ફટિકમય પદાર્થ બે પ્રકારના ઘન પદાર્થો હોય છે આપણે જાણીએ જ છીએ, તો તેના ઉદાહરણ આપવાના છે અને તે અવલોકન કરવાનું છે કે સ્ફટિકમય અને અસ્ફટિકમય કોને કહેવામાં આવે તેનું આપણે અવલોકન કરવાના છે। ત્યારબાદ પ્રશ્ન 4ની વાત કરું તો આયનીય ઘન એટલે કે આયોનિક સોલિડ્સ પદાર્થો વિશે સમજાવો, એટલે કે આયનીય ઘન પદાર્થો કેવા હોય છે તો એને આપણે વિશે જાણવાના છે। તો હું તમને જણાવી દઉં કે આ વિડીયો ભાગ 4 છે, એટલે કે જે વિડીયો છે એનો પ્રકરણ 1નો ભાગ 4 છે। તો હું તમને જણાવી દઉં કે 1, 2 અને 3 ભાગ છે એ ચેનલ ઉપર ઓલરેડી અપલોડ છે, તો ચેનલને વિઝિટ કરો અને આ ભાગને પણ જરૂરથી જોઈ લો, તેમાં મુખ્ય ટોપિક્સની આપણે વાત કરી ગયા છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને આગળ વધારીએ પહેલાં હું તમને રિક્વેસ્ટ કરવા માંગીશ કે જો તમને વિડીયો પસંદ પડે, અમારું કામ પસંદ પડે, તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બે લાઇકનને પ્રેસ જરૂરથી કરી દેજો। તો આપણે વિડીયોને આગળ વધારીએ અને સૌ પ્રથમ જે પ્રશ્ન છે તેની વાત આપણે કરીએ। તો સૌ પ્રથમ પ્રશ્ન છે એટલે કે દ્રવ્યની અવસ્થા વિશે જણાવો। તો આપણે જાણીએ છીએ કે જે દ્રવ્ય હોય છે એટલે કે જે પ્રવાહી હોય છે, જે પદાર્થો હોય છે એ કયા પ્રકારની અવસ્થાઓ ધરાવે છે? તો સૌ પ્રથમ તો દ્રવ્ય 3 અવસ્થાઓ ધરાવે છે। આપણે સૌ જાણીએ છીએ કે જે દ્રવ્ય હોય છે એ 3 અવસ્થાઓ ધરાવે છે, ઘન, પ્રવાહી અને વાયુ। આ 3 સ્વરૂપે તેઓ અસ્તિત્વ ધરાવે છે, એટલે કે દ્રવ્ય 3 સ્વરૂપે એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે તે અસ્તિત્વ ધરાવે છે। આપેલ તાપમાને અને દબાણે દ્રવ્યની કઈ અવસ્થા સૌથી વધુ સ્થાયી હશે તેનો આધાર આંતરઆણ્વીય બળ અને ઉષ્મીય ઊર્જા ઉપર રહેલો છે, જે પરસ્પર વિરોધી પરિબળો છે। આપણે જાણીએ છીએ કે તાપમાન અને દબાણ એ ખૂબ જ અસર કરતા જે ઘટક હોય છે એને ખૂબ જ અસર કરતા પરિબળો છે। એ દ્રવ્યની કઈ અવસ્થા સૌથી વધુ સ્થાયી હશે એટલે કે તાપમાનમાં અને દબાણે જે અવસ્થા છે એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા છે એ દબાણ અને તાપમાને સૌથી વધુ સ્થાયી હશે તેનો આધાર આંતરઆણ્વીય બળ, એટલે કે જે અંત એટલે કે જે ઘટક કણો વચ્ચે જે બળ લાગતું હોય છે એને આંતરઆણ્વીય બળ કહેવામાં આવે છે, તો તેના ઉપર આધાર રાખે છે અને ઉષ્મીય ઊર્જા ઉપર રહેલો હોય છે, જે પરસ્પર વિરોધી પરિબળો છે। તો આપણે જાણીએ છીએ કે આંતરઆણ્વીય પરિબળો એટલે કે જે અંદર તરફ ઘટક કણો વચ્ચે જે બળ લાગતું હોય તે અને જે ઉષ્મીય ઊર્જા છે એટલે કે જે બહારની તરફથી લાગે તે બંને ઉપર રહેલો છે, જે પરસ્પર વિરોધી પરબળો છે। આપણે જાણીએ છીએ કે અંદરની તરફ છે અને જે ઉષ્મીય ઊર્જા છે એ બહારની તરફ છે, તો તેના કારણે આપણે એવું કહી શકીએ કે તે વિરોધી પરિબળો છે। તો તાપમાને અને દબાણે દ્રવ્યની કઈ અવસ્થા સૌથી વધુ સ્થાયી હશે તેનો આધાર આંતરઆણ્વીય બળ અને ઉષ્મીય ઊર્જા ઉપર રહેલો છે। આંતરઆણ્વીય બળો જે અણુઓને અથવા તો પરમાણુ અથવા તો આયન ઉપર એકબીજાની નજીક રાખે છે, જ્યારે ઉષ્મીય ઊર્જા તેમને ઝડપથી ફરતા કરીને એકબીજાથી દૂર રાખે છે। તો આપણે જાણીએ છીએ કે જે આણ્વીય આંતરઆણ્વીય બળો છે જે પરમાણુઓને અણુઓને અથવા તો આયનો હોય છે જે કોઈપણ ઘટક કણની અંદર રહેલું હોય છે, આપણે જાણીએ છીએ કે કોઈપણ ઘટક 3 કણોનો બનેલો છે, એટલે કે અણુઓ, પરમાણુ અને આયનો, તો એકબીજાની નજીક રાખે છે, એટલે કે આંતરઆણ્વીય બળો એકબીજાને આકર્ષણ બળથી એકબીજાને જકડી રાખે છે, તેઓ એકબીજાને છૂટા પડવા દેતા નથી। જ્યારે ઉષ્મીય ઊર્જા છે તેમને ઝડપથી ફરતા કરીને એટલે હલનચલન કરાવે છે અને એકબીજાથી દૂર રાખે છે, તો આ બંને વિરુદ્ધ પરિબળો કહી શકાય, કારણ કે જે આંતરઆણ્વીય બળો છે તે ઘટક કોણને જકડી રાખે છે, જ્યારે ઉષ્મીય ઊર્જા છે તે બંનેને દૂર કરે છે, તો તેઓ વિરોધી પરિબળો કહી શકાય। આંતરઆણ્વીય બળો તેમને એકબીજાથી જેટલા નજીક લાવે છે જેથી તે એકબીજાને વળગેલા રહે અને નિશ્ચિત સ્થાન મેળવે છે,
मध्यस्थी आजूबाजू दोलन थाय घन अवस्था में अस्तित्व धरावे छे। तो आंतरआणविक बड़ों है एक बीजाने जितला नजीक लावे एक बीजाने वर्गेला रहे एटले के जे आंतरआणविक बड़ों हो आकर्षण बल लागत हो निर्बल बल हो निर्बल बल तेने कही सकिए। तो एक बीजाने नजीक लावे एटले के जे कणों आयन परमाणु जे रहेलो हो एक बीजाने नजीक लावे एक बीजाने जकड़ी राखे एक बीजाने वर्गेला रहे एटले के एक बीजाने चिपकेला रहे एक बीजाने जुदा थई शकता नथी अने निश्चित स्थान मेळवे छे। तो आपणे जे भाग त्रण होता तेम आपणे वात करी गया था के तेओना स्थान अने जे आकार होय छे ते साथी निश्चित होय छे तो तेओनो आंतरआणविक बळ होय छे तेना कारणे आपणे एवुं कही शकीए के तेओनुं निश्चित स्थान मेळवे छे अने आकार अने कद पण एकदम निश्चित होय छे अने मध्यस्थीनी आजूबाजू दोलन थाय छे एटले के जे मध्यस्थ होय छे आपणे न्यूक्लियसनी वात करीए तो तेनी बाजू जे आयनो कणो एटले के परमाणुओ छे ते बधा दोलनो करे छे अने पदार्थ घन अवस्थामां अस्तित्व धरावे छे એટલે કે જે આ બધા આયનો કણો હોય છે તે એકબીજાને જકડી રાખે છે તથા ન્યુક્લિયસ હોય છે તેની આજુબાજુ જે ભ્રમણ કરે છે તેના જ કારણે તેઓ ઘન અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે। તો આપણે આ વાત કરી દ્રવ્યની અવસ્થાઓ વિશે, ત્યારબાદ આપણે પ્રશ્ન બે તરફ આગળ વધીએ। તો પ્રશ્ન બે છે કે ઘન પદાર્થોનો વક્રીભવનાંક બધી જ દિશાઓમાં એક સરખું મૂલ્ય ધરાવે છે, આ ઘન પદાર્થના સ્વભાવ વિશે ટીકા કરો, શું તે ચિરાળ ગુણધર્મ દર્શાવશે? તો ઘન પદાર્થનો વક્રીભવનાંક આપણે જાણીએ જ છીએ કે બધી દિશાઓમાં તેનું મૂલ્ય તથા તે એક જ સરખું હોય છે, તેમાં કોઈપણ પ્રકારનો બદલાવ થતો નથી। આપણે ધોરણ 11માં અને તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। તથા જે આગળનો પ્રશ્ન છે એટલે કે ઘન પદાર્થ સ્વભાવ વિશે ટીકા કરો, એટલે કે ઘન પદાર્થ છે કયો સ્વભાવ ધરાવે છે તેની આપણે ટીકા કરવાની છે, ત્યારબાદ તે ચિરાળ ગુણધર્મ દર્શાવશે તેની આપણે વાત કરવાના છે। તો આપણે તેના આન્સરની વાત કરીએ તો વક્રીભવનાંક બધી જ દિશાઓમાં સમાન હોય તો તે પ્રકારના ઘન અસ્ફટિકમય ઘન કહેવાય। તો આપણે જાણતા હતા, હું તમને ભાગ એક હતો તેમાં કહી ગયો હતો કે જે અસ્ફટિકમય પદાર્થો છે, અસ્ફટિકમય પદાર્થો છે તેઓ વિષમદેશિક એટલે કે તેમનું જે વક્રીભવનાંક હોય છે તથા આંતરિક મજબૂતાઈ હોય છે, તેઓની જે દિશા હોય છે એટલે કે વહેવાની દિશા હોય છે તે બધી એક જ દિશામાં હોય છે, અને જે સ્ફટિકમય પદાર્થો હોય છે તેમની દિશા સમદેશિક હોય છે, એટલે કે તેમનું આંતરિક મજબૂતાઈ, વક્રીભવનાંક, આ બધા જે ગુણધર્મો છે તે જુદી જુદી દિશાઓમાં વહન પામે છે, એટલે કે તેઓ વિષમદેશિક છે અને અસ્ફટિકમય પદાર્થ છે સમદેશિક છે। તેના કારણે અસ્ફટિકમય ઘન પદાર્થ સમદેશિક છે, આથી જ આ પ્રકારના ગુણધર્મ સમાન રહે છે। તો હું તમને હમણાં જ કહી ગયો કે વક્રીભવનાંક, યાંત્રિક મજબૂતાઈ અને જે વાહકતા હોય છે તે બધી જ દિશાઓમાં સમાન હોય તો તે અસ્ફટિકમય ઘન પદાર્થમાં હોય છે, જ્યારે યાંત્રિક મજબૂતાઈ, વક્રીભવનાંક અને જે વાહકતા છે જે બધી દિશાઓમાં જુદા જુદા હોય તો તે સમદેશિક એટલે કે તે પદાર્થ સ્ફટિકમય પદાર્થ કહેવામાં આવે છે। આ પ્રકારના અસ્ફટિકમય ઘનને ચપ્પા વડે જેવા તીક્ષ્ણ ધાર વડે સઘન કાપવામાં આવે છે, એટલે કે જે પદાર્થ હોય છે અસ્ફટિકમય પદાર્થ તથા સ્ફટિકમય પદાર્થો હોય છે કે જેઓમાં વક્રીભવનાંક જે બધી જ દિશાઓમાં સરખા હોય તો તેને આપણે ચપ્પા વડે કાપી શકીએ, એવી જે તીક્ષ્ણ ધાર વળી સઘન હોય તેના વડે આપણે તેને કાપી શકીએ, એટલે કે તે ચિરાળ ગુણધર્મ ધરાવે છે। ત્યાર તે બે અનિયમિત સપાટીવાળા ભાગમાં વિભાજિત થાય છે। તો સ્ફટિકમય અસ્ફટિકમય પદાર્થ હોય છે તો આપણે જાણીએ જ છીએ તેનો ગુણધર્મ હોય છે કે જો આપણે તેને સમાન રીતે કાપીએ તો તેઓ કોઈપણ રીતે સપાટી હોય છે તેની ઉપર અનિયમિત હોય છે, એટલે કે તેની સપાટી એકદમ લીસી હોતી નથી। આપણે તેને એકદમ ઝૂમ કરીને જોઈએ તો આપણે એની જે સપાટી હોય છે તે અનિયમિત હોય છે, એકદમ એમ લીસી હોતી નથી, પરંતુ તેની જે સપાટી હોય છે તે ખાડાવાળી હોય છે, તો તેથી તેને વિભાજિત કરી શકાય, પરંતુ તે ચિરાળ ગુણધર્મ ધરાવે છે। તો ત્યારબાદ આપણે પ્રશ્ન 3 છે તો તેની વાત કરીએ। તો પ્રશ્ન 3 એ છે કે સ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણ લખી તેનું વર્ગીકરણ કરો। તો સ્ફટિકમય જે ઘન પદાર્થ હોય છે એના ઉદાહરણ વિશે આપણે જાણવાના છે અને તેનું વર્ગીકરણ કરીએ। તો સૌપ્રથમ તો ઉદાહરણની વાત કરીએ તો તેમાં આયન, કોપર, સિલ્વર જેવી ધાતુઓ, સલ્ફર, ફોસ્ફરસ અને આયોડિન જેવી અધાતુઓ, સોડિયમ ક્લોરાઇડ, ઝીંક સલ્ફાઇડ અને નેપ્થેલિન જેવા સંયોજનો। તો અહીંયા 3 પ્રકારે તમારે એના ઉદાહરણ યાદ રાખવાના છે, એટલે કે સૌપ્રથમ તો ધાતુઓ, ત્યારબાદ અહીંયા અધાતુ છે અને અહીંયા સંયોજનો। તો આ 3 પ્રકારે તમારે યાદ એના એક્ઝામ્પલ યાદ રાખવાના છે। તો ધાતુઓમાં વાત કરીએ અસ્ફટિકમય પદાર્થોમાં તો આયર્ન, કોપર અને સિલ્વર જેવી ધાતુઓ, ત્યારબાદ સલ્ફર, ફોસ્ફરસ અને જે આયોડિન છે એ અધાતુઓ, અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl, ઝીંક સલ્ફાઇડ એટલે કે ZNS અને નેપ્થેલિન
જેવા સંયોજનો એટલે કે આ ત્રણ જે પદાર્થો છે એટલે NaCl, ZnS અને નેફથેલિન એ સંયોજનો છે. તો આ ત્રણ પ્રકારે અસંયોજન સંયોજનો છે. ત્યારબાદ ધાતુઓમાં આયર્ન, કોપર અને સિલ્વર જેવી ધાતુઓ છે. ત્યારબાદ સલ્ફર, ફોસ્ફરસ, આયોડિન એ અધાતુઓ છે. તો આ ઉદાહરણ તમારે ધ્યાન રાખવાના છે. સ્ફટિકમય ઘન પદાર્થનું ચાર રીતે વર્ગીકરણ થાય છે. આ વર્ગીકરણ આંતર આણ્વીય બળોના સ્વભાવ અથવા તો ઘટક કોણોને એકબીજા સાથે જકડી રાખતા બંધના આધારે થાય છે. તો આપણે વાત કરી ગયા હતા આગળ કે આંતર આણ્વીય બળોના આધારે તથા ઘટક કોણને એકબીજા સાથે જકડી રાખે છે તે બળના આધારે તેને વર્ગીકરણ કરવામાં આવે છે. અને આ સ્ફટિકમય પદાર્થોનું ચાર રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. તો એ ચાર કઈ રીત છે તેની વાત કરીએ તો સૌ પ્રથમ તો વાંદરવાલ બળ હોય છે તેના આધારે કરવામાં આવે. તો હું તમને જણાવી દઉં કે અહીંયા જે વાંદરવાલ્સ બળ છે એ ખૂબ જ સૌથી આપણે નિર્બળ બળ કહીએ તે છે. તો આખા સૃષ્ટિઓમાં તો હું તમને કહું કે આખી બ્રહ્માંડમાં સૌથી જો નિર્બળ બળ હોય તો તે વાંદરવાલ્સ બળ છે. ત્યારબાદ આયનીય બંધવાળા, ત્યારબાદ સ્વસંયોજક બંધ અને ધાત્વીય બંધ. આ ચાર બંધ છે તેના દ્વારા આપણે સ્ફટિકમય પદાર્થોની તેને વર્ગીકરણ કરી શકીએ છીએ. તો વાંદરવાલ્સ બળો, આયનીય બંધ, સ્વસંયોજક બંધ અને ધાત્વીય આ ચાર રીતે તેને વર્ગીકરણ કરી શકીએ. તો સૌ પ્રથમ તો આપણે જે આયનીય બંધ છે તેના દ્વારા આપણે જોઈએ કે કઈ રીતે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો આપણે પ્રશ્ન ચાર તરફ આગળ વધીએ કે આયનીય ઘન એટલે કે આયોનિક જે સોલિડ્સ છે એ પદાર્થો વિશે સમજાવો. તો આ રીતનો તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે બે માર્ક્સમાં તથા ચાર માર્ક્સમાં તમને ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો સૌ પ્રથમ તો આયનીય ઘન પદાર્થો કોને કહેવામાં આવે એની વાત કરીએ. તો આયનીય ઘન પદાર્થના ઘટક કણો આયનો ધરાવે છે. તો એ સ્વાભાવિક છે કે આયનીય ઘન પદાર્થ હોય તો તેઓમાં આયનો સામાન્ય હોય છે. તેઓ આયનો હોય તેનો જ પદાર્થ બનેલો હોય છે. આવા ઘન પદાર્થો પ્રબળ કુલંબિક એટલે કે સ્થિર વિદ્યુતીય બળોથી બંધિત ધન આયનો અને ઋણ આયનોની ત્રિપરિમાણીય દિશામાંની ગોઠવણી રચાય છે. તો અહીંયા સ્થિર વિદ્યુતીય બળ છે તો આપણે જે ફિઝિક્સ છે એમાં આપણે વાત કરવાના જ છે કે સ્થિર વિદ્યુતીય બળ કોને કહેવામાં આવે છે. તો જે ફિઝિક્સમાં તમે ભણી ગયા હશો કે સ્થિર વિદ્યુતીય બળ કોને કહેવામાં આવે એટલે કે કુલંબિક બળ હોય છે તેને સ્થિર વિદ્યુતીય બળ કહેવામાં આવે. તો એ બળોથી બંધિત ધન આયનો અને ઋણ આયનોની ત્રિપરિમાણીય દિશામાંની ગોઠવણી એટલે કે જે 3D ડાયમેન્શનલ હોય છે તેમાં જે ગોઠવણી થાય છે તો તેના આધારે આ ઘન પદાર્થોનું વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ ઘન પદાર્થો સ્વભાવે સખત અને બરડ હોય છે એટલે કે તેઓ ખૂબ જ સખત હોય છે. એમની મજબૂતાઈ હોય છે ખૂબ જ વધારે હોય છે તથા તેમના ઊંચા ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ હોય છે એટલે કે તેમને ખૂબ જ આપણે વાત કરીએ તો એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ એટલે કે તેમને પીગળવાનો જે તાપમાન હોય છે તે અને ઉકળવાનો તાપમાન હોય છે ખૂબ જ ઊંચા હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઘન અવસ્થામાં તેમના આયનો હેરફેર કરવા માટે મુક્ત ન હોવાથી વિદ્યુતના અવાહક હોય છે. તો આપણે વાત કરી ગયા હતા કે જો ઇલેક્ટ્રોન મુક્ત હોય અંદર એટલે કે જે ઘટક કણ હોય છે એમાં જો ઇલેક્ટ્રોન મુક્ત હોય તો તેઓને આપણે વાહક કહી શકીએ. પરંતુ અહીંયા આયન પદાર્થો છે તેમાં ઇલેક્ટ્રોન મુક્ત નથી તો તેના કારણે તેઓ વિદ્યુતના અવાહક છે. પરંતુ પીગલિત અવસ્થામાં અથવા તો પાણીમાં ઓગાળતા આયનો આજુબાજુ ફરવા માટે મુક્ત થવાથી વિદ્યુતનું વહન કરી શકે છે. તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે ઘન અવસ્થામાં તેઓ અવાહક છે પરંતુ પીગલિત અવસ્થામાં તેઓ વિદ્યુતનું વહન કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ આયનીય ઘન પદાર્થો છે તેના ગુણધર્મ છે તથા અહીંયા ધન આયનો અને ઋણ આયનોની ત્રિપરિમાણીય જે આપણે ગોઠવણી કહીએ તો તેને આયનીય ઘન પદાર્થો કહેવામાં આવે છે તથા અહીંયા સખત અને બરડ તેના ગુણધર્મ છે. ત્યારબાદ વિદ્યુતનો અવાહક છે અને પીગલિત અવસ્થામાં તે વહન કરી શકે છે વિદ્યુતનું. તો આ આપણે આયનીય ઘન પદાર્થોની વાત કરી તો ત્યારબાદ આવતા વિડીયોમાં આપણે આગળ ચેપ્ટરની વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ પડ્યો હશે. જો વિડીયો પસંદ પડ્યો હોય, અમારું કામ પસંદ પડ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બે લાઇકનને પ્રેસ કરી દેજો. આ સબસ્ક્રાઈબ કરવું અને બે લાઇકનને પ્રેસ કરવું એ ફ્રી છે અને ફ્રી ઓફ કોસ્ટ છે યુટ્યુબ પર. તો તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.